विद्यार्थी मित्रों, तमे आगळना विडियो में हंधी जोयुं कान ने बदले मींडू ते मूके ईंडू। हवे आगळ जोवानुं छे, तमे तमारा घर अथवा शाळानी आसपास नाना बच्चावाळा प्राणीओ जोया छे, तेना नाम लखो। विद्यार्थी मित्रों, तमे तमारा घरनी आजूबाजू अथवा तो शाळानी आजूबाजू जे नाना बच्चावाळा प्राणीओ जोया हो तेना नाम लखवाना आया छे। तमे घरनी आजूबाजू गाय जोई हशे, भेंस जोई हशे, कूतरी होय, ती पछी पशु अथवा तो पक्षी पण होई शके, चकली, पोपट वगैरे જે તમે જોયા હોય તે તમારે અહીંયા ખાનામાં લખવાનું છે કે અહીંયા લીટીમાં લખવાનું રહેશે। તે પછી આગળ તમે ક્યારે કોઈ પણ પ્રાણી પાળ્યું છે, તમે કયા કયા પાલતુ પ્રાણી વિશે જાણો છો, તમે કોઈ પ્રાણી પાળ્યું છે, ન પાળેલું હોય તો કયા કયા પાલતુ પ્રાણી છે તેના વિશે તમે જાણો છો। તો પાલતુ પ્રાણી તો આપણે જોઈએ તો ગાય, ભેંસ, કૂતરો વગેરે આપણા પાલતુ પ્રાણી છે। પક્ષીઓ જોઈએ તો પોપટ, એ પણ આપણે ઘરે પાળી શકાય છે। તમે જોયેલા કે પાળેલા પ્રાણી વિશે માહિતી મેળવો। વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પ્રાણી જોયેલા હોય અથવા તો તમારી ઘરે પાળેલા હોય તે પ્રાણી વિશે તમારે માહિતી મેળવવાની છે। માહિતી મેળવી અને આ બધે ખાનામાં લખવાની છે કે જે પ્રશ્ન પૂછેલા છે એમાં નીચે લાઈન કરેલી છે તેમાં તમારે આ લખવાની છે। તો પ્રશ્ન છે કે તે કયું પ્રાણી છે, એ તમે જોયેલું પ્રાણી હોય અથવા તો તમારી ઘરે કોઈ પ્રાણી પાળેલું હોય તે વિશે તમારે અહીંયા લખવાનું છે। ગાય હોય તો ગાય, ભેંસ હોય તો ભેંસ, કૂતરો હોય તો કૂતરો, તે અહીંયા ખાનામાં લખવાનું છે। તે પછીનો પ્રશ્ન છે, તેને કોઈ નામ આપવામાં આવ્યું છે, તે કયું તે પશુ છે કે પક્ષી। જો મિત્રો, તેને કોઈ નામ આપવામાં આવ્યું હોય તો તમારે અહીંયા નામ લખવાનું છે, અને પશુ હોય તો પશુ અને પક્ષી હોય તો પક્ષી। આવી જ રીતે આ તમારે બધા પૂરવાના રહેશે કે તમને જે પ્રાણી પાલતુ પ્રાણી ગમતું હોય એ અથવા તો તમારી ઘરે જે પાલતુ પ્રાણી પાડવામાં આવ્યું હોય તેના વિશે અહીંયા બધી સૂચના આપેલી છે, એવી રીતે તમારે અહીંયા ખાનામાં અથવા તો લીટીમાં તમારે જવાબ લખવાના છે। તે પછી વિદ્યાર્થી મિત્રો, તે પ્રાણીનું ચિત્ર દોરો અને રંગ પૂરો, તેને તમારી પસંદગીનું નામ આપો। વિદ્યાર્થી મિત્રો, આ ચોરસ આપેલું છે તેમાં તમારે તમારી ઘરે જે પાલતુ પ્રાણી હોય તે અથવા તો તમને ગમતું હોય તે પ્રાણી તમારે અહીંયા દોરવાનું છે, ઉપરાંત તમારે તેનો રંગ પૂરવાનો છે, અને તમને ગમતું હોય તે નામ આપવાનું છે એમનું। મિત્રો, આગળ જોઈએ તો આ પક્ષીને જુઓ। મિત્રો, આ વિદ્યાર્થી મિત્રો, આ પક્ષીને જુઓ, તેનું નામ લખો, એટલે કે આ કયું પક્ષી છે તેનું નામ આપણે અહીંયા લખવાનું છે। શું તમે જાણો છો આ પક્ષી રાષ્ટ્રીય પક્ષી છે કે આ કયું પક્ષી છે તો
मोर छे। हवे एम के छे, तमे जानो छो के आहु मोर आपनुं राष्ट्रीय पक्षी छे? हाँ विद्यार्थी मित्रों, तमे बधा पण जानो छो के मोर ए आपनुं राष्ट्रीय पक्षी छे। ते क्यां रहे छे? मोर क्यां रहे छे? तो वगड़ामां, खेतरमां मोर आपने जोवा मळे छे। आ पक्षी हवे घणा विस्तारोमां घर आंगणे जोवा मळतुं नथी। आवुं शा माटे थयुं? चर्चा करो विद्यार्थी मित्रों। पहेला आपने घर आंगणे मोर ए पक्षी आपणा घर आंगणे जोवा मळतुं, हवे अत्यारे घर आंगणे जोवा मळतुं नथी। તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે આપણે હવે કેમ અત્યારે ઘર આંગણે જોવા નથી મળતું, શું કારણ છે? તે તમારા વિદ્યાર્થી મિત્રો આરે તમારે ચર્ચા કરવાની છે। તમારું પોતાનું પક્ષી બનાવો વિદ્યાર્થી મિત્રો। અહીંયા એમ કહે છે કે તમારે અહીંયા એક પક્ષી બનાવવાનું છે। જો આમાં તમને સરસ રીતે સ્ટેપ બતાવેલા છે, એવી રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું છે અને તમારે તમારું પક્ષી બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો। પહેલાં તમારે અહીંયા કાગળ લેવાનો છે, આ પહેલું સ્ટેપ છે। પછી આ બીજું સ્ટેપ છે કે જે કાગળને આવી રીતે કાપવાનું છે। પછી આગળ સ્ટેપ બાય સ્ટેપ વધતું જવાનું અને છેલ્લે તમારું આઠમું સ્ટેપ આવશે ત્યારે તમારે અહીંયા તમારું પક્ષી બની જશે। પક્ષી બની જાય પછી તમારે આમાં કલર પૂરવાનો અને તમારે એનું નામ લખવાનું છે કે તમને મનગમતું પક્ષીનું નામ લખવાનું છે। બસ વિદ્યાર્થી મિત્રો, આજે આ એકમમાં આટલું જ। થેન્ક યુ।